નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના ફેસબુક લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હાલ આપણે ઊભા છે ભરૂચ નજીકના નેશનલ હાઈવે નંબર 8 પર. આ જે દ્રશ્યો છે મારી પાછળના તે આપ જોઈ શકો છો. આ જે છે તે જે સરદાર બ્રિજ છે, જે નવો સરદાર બ્રિજ બનાવવામાં આવ્યો હતો તેના દ્રશ્યો છે. અહીં ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ જે જૂનો સરદાર બ્રિજ છે જે જર્જરી હાલતમાં થઈ ગયો છે અને તેના પરથી માત્ર ટુ વ્હીલ અને ફોર વ્હીલ જે વાહનો છે તે જ પસાર થઈ શકે છે, ત્યારે જેટલા પણ મોટા વાહનો છે તે આ નવા સરદાર બ્રિજ પરથી આવી શકે છે. પરંતુ આ જે નવા સરદાર બ્રિજનો જે માર્ગ છે તે અત્યંત નિષ્ફળ થઈ જવાના કારણે જે વાહનોની ગતિ રહી છે અને જે વાહનોની રીતે લાંબી કતારો લાગી રહી છે, જે વાહન ચાલકોએ વારંવાર આ જે સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે નવો જે કેબલ બ્રિજ બન્યો હતો તેના પરથી માત્ર વન વે વાહન વ્યવહાર જ પસાર થાય છે, એટલે કે અંકલેશ્વરથી ભરૂચ તરફ જે જતા વાહનો છે તેના માટે જ આ કેબલ બ્રિજ ઉપયોગમાં લઈ શકાય છે. જ્યારે જે વડોદરા તરફથી સુરત જતા વાહનો છે તેમને જે મોટા વાહનો છે તેમને ફરજિયાત આ જે નવો સરદાર બ્રિજ બન્યો હતો તેનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. કારણ કે જે જૂનો સરદાર બ્રિજ હતો તે અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા તેના પરથી માત્ર ટુ વ્હીલ અને જે ફોર વ્હીલ વાહનો છે તે જ પસાર થઈ રહ્યા છે. ત્યારે આ જે પરિસ્થિતિ કેમ સર્જાઈ રહી છે તેના પણ અમે તમને દ્રશ્યો બતાવી રહીશું. કારણ કે આ જે છે તે બોટલ નેક છે. બોટલ નેક એટલે કે જે બોટલ આવે છે અને આગળનો જે ભાગ આવે છે તેવો બોટલ નેક છે અને વાહનોએ ટર્ન થઈ અને પછી આગળના રસ્તે જવું પડે છે. ત્યારે હું તમને આ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ, દ્રશ્યમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જે હાઈવે પર શું પરિસ્થિતિ સર્જાઈ છે. કારણ કે જે હાઈવે પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેના કારણે હજારો વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરે છે અને તેમને કલાકોના કલાકો ટ્રાફિક જામમાં નીકળી જાય છે. ત્યારે આજે સૌ પ્રથમ હું તમને પરિસ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે આજે સમસ્યા છે તેનું નિર્માણ થાય છે. આ જોઈ શકો છો આજે આજે જૂનો હાઈવે છે, આજે જૂનો જે સરદાર જે બ્રિજ છે જે બન્યો હતો અને ત્યારબાદ તેની આગળનો જે માર્ગ છે આગળનો માર્ગ અત્યંત બિસ્માર થઈ જતા અહીં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝન એટલા માટે આપવામાં આવ્યું છે કે એની આગળનો જે માર્ગ છે તે બિસ્માર છે અને તેનું હાલ સમારકામની કામગીરી ચાલી રહી છે. તેના કારણે જે જૂનો જે સરદાર બ્રિજ છે તે તરફ વાહનોને ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. તેના કારણે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. બીજી તરફ આગળ જે છે તે ટોલ બુથ આવેલું છે. ટોલ બુથ પર જે ટોલ કપાવવા સહિતની જે પ્રોસેસ હોય છે તેના કારણે વાહન ચાલકોની લાંબી લાઇન લાગે છે અને આખો જે આજે બ્રિજ છે તો બ્રિજ જામ થઈ જાય છે. જે મોટા જે ટ્રક ચાલકો છે, હાઈવે ચાલકો છે, તેઓએ ટ્રાફિક જામની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. કે ત્યારે આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે આજે હાલ જે છે તે હાઈવે પર યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કોઈને ખબર નથી. કારણ કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ જે કામગીરી છે છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તેની કોઈ ડેડલાઇન આપવામાં આવી નથી, તેનું કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી. ત્યારે આમ જે આખું જે આજે સમારકામની કામગીરી છે તે હાલ ચાલી રહી છે અને આ ડાયવર્ઝન પણ આપ જોઈ શકો છો. હું તમને હવે બતાવવાનો પ્રયત્ન કરીશ કે આજે નવો સરદાર બ્રિજ છે તેના પરથી મોટા વાહનો આવી રહ્યા છે. મોટા વાહનો આવે છે તેઓએ સામેથી પસાર થવાનું હોય છે, પરંતુ હાલ જે કામગીરી બંધ છે તેના કારણે એ લોકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને જૂનો સરદાર બ્રિજ એ જગ્યાએ પૂર્ણ થાય છે. ત્યાંથી તેઓને જે ટોલ બુથ છે તે તરફ ફાળવામાં આવી રહ્યા છે, તે તરફ તેઓને ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. તેના કારણે આ પરિસ્થિતિનું જે છે તે નિર્માણ થાય છે. જે વાહનોની જે રીતે લાંબી કતારો લાગે છે એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે વાહનોની કેટલી લાંબી લાઇનો લાગે છે, જે ટ્રક એક પછી એક છે જે આવી રહી છે. પરંતુ જે ટ્રાફિક જામની પરિસ્થિતિ થાય છે તેના કારણે વાહન ચાલકો જે છે તે ત્રાહિમામાં પોકારી ઉઠ્યા છે. ભરૂચમાં જ્યારે કેબલ બ્રિજનું નિર્માણ ન થયું હતું ત્યારે રોજ જ આપણે ટ્રાફિક જામના દ્રશ્યો જોતા હતા, પરંતુ ફરી એકવાર આ જે ધીમી કામગીરી છે તંત્રની ધીમી કામગીરીના કારણે ફરી એકવાર આ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હું તમને આજે આખો જે માર્ગ છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. આ જે નવો સરદાર બ્રિજ છે તેને જોડતો આ માર્ગ છે, જે ટોલ પ્લાઝા નજીકનો આ માર્ગ છે, ટોલ પ્લાઝા સુધી આ માર્ગ જાય છે, તેના હાલ જે છે તે સમારકામની કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી સમારકામ પૂર્ણ નથી થયું અને તેના કારણે વાહનોને ડાયવર્ટ આપવામાં આવ્યા છે.
અને વાહનો ડાયવર્ટ થવાના કારણે વારંવાર જે છે તે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આગળ જે છે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, પરંતુ આ માર્ગ ક્યારે બનશે અને આજે સરસરા જે વાહનો પસાર થઈ શકે તેવું આયોજન ક્યારે કરાશે તે ચોક્કસ પ્રશ્ન છે. પરંતુ બીજી તરફ જો વાત કરીએ તો કાર ચાલકોને એક રાહત થઈ છે, કારણ કે ગોલ્ડન બ્રિજની સમાંતર નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થતાં હવે મોટાભાગના જે કાર ચાલકો છે તેઓ ભરૂચ સિટીમાં થઈ અને નર્મદા મૈયા બ્રિજથી થઈ અને અંકલેશ્વરનું જે મહાવીર ટર્નિંગ છે અને ત્યારબાદ વાલિયા ચોકડીથી હાઈવે પર જાય છે, નેશનલ હાઈવે પર જાય છે, ત્યારે કાર ચાલકોને ચોક્કસ રાહત થઈ છે. પરંતુ જે મોટા વાહનો છે, જે ટ્રક છે, હાઈવા છે, કન્ટેનર છે, એ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામેના આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે કેબલ બ્રિજના દ્રશ્યો છે, કેબલ બ્રિજ પરથી મોટી સંખ્યામાં વાહન ચાલકો સરસરાટ પસાર થઈ શકે છે, કારણ કે તે સિંગલ લેન રાખવામાં આવ્યો છે. માત્ર અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ જતા જે વાહનો છે તેના પરથી પસાર થાય છે, ત્યારે એ જે વાહન વ્યવહાર છે તે પૂરપાટ ગતિએ પસાર થાય છે. પરંતુ ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ જે આવતા વાહનો છે તો તેમને ભારે જે ટ્રાફિક જામ છે તેનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિક જામમાં કલાકોના કલાકો અટવાય છે. ત્યારે આ કામગીરી ક્યારે પૂર્ણ થશે કે તેના પર એક સૌનો સવાલ છે. ભરૂચમાં બ્રિજને લઈને અગાઉ અનેક જે છે તે વિવાદો પણ થઈ ચૂક્યા છે. આજે ટોલ પ્લાઝા છે, ટોલ પ્લાઝાને લઈને કોંગ્રેસ સહિતના પક્ષોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ફરી એકવાર ભરૂચમાં આ પ્રકારની ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ચોમાસા બાદ મોટાભાગના જે માર્ગો છે તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી ગુણેશ મોદી દ્વારા માર્ગ મરામત મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ જે નેશનલ હાઈવે છે તો નેશનલ હાઈવે કેન્દ્ર સરકારની અંડરમાં આવે છે, ત્યારે નેશનલ હાઈવેનું જે સમયસર સમારકામ ન થતાં હાલ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આખો આ માર્ગ જોઈ શકો છો, આખો માર્ગ અને છે તેનું સમારકામ હાલ ચાલી રહ્યું છે. પરંતુ આ સમારકામ ક્યારે પૂર્ણ થશે અને લોકોને ક્યારે રાહત મળશે તે એક પ્રશ્ન છે. ત્યારે આખો માર્ગ આજે આપ અને ગુજરાત પર જોઈ શકો છો કે કઈ રીતનો જે છે તે સમસ્યા સર્જાય છે. આપ જ્યારે હાઈવે પરથી પસાર થતા હશો ત્યારે તમને આ માર્ગ નિહાળવા નહીં મળે કે કોઈ કામગીરી ચાલી રહી છે, પરંતુ આજે આ માર્ગ તમે કને ગુજરાત પર જોઈ શકો છો કે કઈ રીતની કામગીરી ચાલી રહી છે, તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તે આપ જોઈ શકો છો. અહીંથી જે ટોલ પ્લાઝા છે તે માત્ર 500 મીટરના અંતરે છે, પરંતુ એક તરફ આજે માર્ગ બિસ્માર છે તેના કારણે વાહનોની કતાર લાગે છે, તો બીજી તરફ ટોલ પ્લાઝા પર જે ટોલ વસૂલવાની જે પ્રક્રિયા છે તેના કારણે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સાંજનો જે પીક અવર્સનો ટાઈમ હોય છે ત્યારે ખૂબ જ લાંબી કતારો લાગે છે અને તેના કારણે વાહન ચાલકોના કલાકોને કલાકો અહીં જે છે તે વીતી જાય છે અને તેના કારણે ઈંધણ તેમજ સમયનો પણ વ્યય થાય છે. ત્યારે તંત્રના કહેવા માંગીએ છીએ કે આ જે માર્ગ છે તેનું વહેલામાં વહેલી તકે સમારકામ કરવામાં આવે અને આ જે માર્ગ છે તેને વહેલામાં વહેલી તકે બનાવવામાં આવે, ત્યારે વાહન ચાલકોને રાહત થશે. મારી સામે આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે હાલ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક ખાનગી કંપની છે, તો ખાનગી કંપનીને આજે માર્ગના સમારકામની કામગીરી સોંપવામાં આવી છે. તેઓ દ્વારા આજે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાના જે સ્થાનિકો છે અને અન્ય પક્ષોના જે આગેવાનો છે તેઓ પણ આક્ષેપ કરી રહ્યા છે. અત્યારે આ જે કામગીરી છે તો આ કામગીરી વેગવંતી ક્યારે બનશે તે પણ જોવાનું રહેશે અને તેના પણ એક મોટો પ્રશ્નાર્થ છે. હાલ જે મોટા મોટા જે મશીનરી છે તો મશીનરી નહીં કામે લગાડવામાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લગાડવામાં આવી છે અને ખાનગી કંપની દ્વારા આ જે છે તે કામગીરી ચાલી રહી છે. એક તરફ જે કેન્દ્રના માર્ગ અને મકાન જે માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી છે તેઓએ 3-3 વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે. જે નેશનલ હાઈવેના નિર્માણનું કામ છે તે હાલમાં જે રોજના જે અગાઉની સરકાર હતી તેના કરતાં 30-40% ઘણી ઝડપે થાય છે, પરંતુ ભરૂચ નજીકની જે ટ્રાફિકની સમસ્યા છે તેનું હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું અને વારંવાર જે છે તે અહીં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે જે સમગ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત જે દક્ષિણ ભારતના જે વાહન ચાલકો છે તે કહી રહ્યા છે કે તમામ જગ્યાએ જે માર્ગ છે તે સુવ્યવસ્થિત હોય છે, પરંતુ ભરૂચ નજીક જ્યારે આવીએ છીએ ત્યારે ટ્રાફિક જામ અને પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ત્યારે આપ આ જે સમગ્ર પરિસ્થિતિ જોઈ શકો છો, આ જે કામગીરી છે
એ હવે હું તમને બતાવવા માંગીશ. લગભગ 500 થી 600 મીટરના અંતર સુધી આ જે કામગીરી છે તે ચાલી રહી છે, અને આ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જે મશીનરીઓ છે તો આ જે મશીનરીઓ પણ કામે લગાડવામાં આવી છે. ઓથોરિટીના જે અધિકારીઓ છે તે પણ અહીં છે, અને તેઓ દ્વારા કામગીરીનું સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ જે સમસ્યા છે તે આપ નિહાળી શકો છો કે કઈ રીતે આ જે છે તે હાઈવે પર કામગીરી ચાલી રહી છે, અને જે લોકોને સુખાકારી આપવાનો જે છે તે પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. એકવાર આ માર્ગ બની ગયા બાદ ભરૂચમાં લગભગ ભરૂચ નજીક નેશનલ હાઈવે પર આપણે આશા રાખીએ કે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય, પરંતુ આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તેના પર એક પ્રશ્નાર્થ છે. ત્યારે આ જે દ્રશ્યો છે પાછળના દ્રશ્યો પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે આપણે જ્યાં સ્ટાર્ટિંગ થઈ એન્ડ સુધી આખો જે માર્ગ જોયો કે ત્યાં કઈ રીતે આ કામગીરી ચાલી રહી છે, ત્યારે લોકોને ક્યારે સુખાકારી મળશે, અને ક્યારે આ જે ટ્રાફિક જામની સમસ્યા છે તેમાંથી મુક્તિ મળશે તે જોવાનું રહેશે. પરંતુ આપ આ જે સમગ્ર જે દ્રશ્યો છે જે જોઈ શકો છો, અહીં જે છે તે યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી ચાલી રહી છે, પરંતુ ભરૂચમાં ક્યારે આ ટ્રાફિક જામની જે સમસ્યા છે તેમાંથી લોકોને મુક્તિ મળશે. કારણ કે જે પણ હોય, જે પણ વ્યક્તિઓ હોય અને જે પણ લોકો અહીંથી પસાર થતા હોય તેઓ કહી રહ્યા છે કે ભરૂચ નજીક જે ટ્રાફિક જામની જે સમસ્યા હતી, જે કેબલ બ્રિજના નિર્માણ બાદ પણ પૂર્ણ નથી થઈ. કારણ કે અગાઉના વર્ષોમાં પણ જે જૂનો બ્રિજ હતો, તો જૂનો બ્રિજ ના જે ખખડધજ બનતાની સાથે જે મોટા જે વાહનો છે તેને અવન જવન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારે નવો સરદાર બ્રિજના આગળનો જે રસ્તો છે તે પણ હવે બિસ્માર બનતા તેની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામગીરી ક્યારે પૂર્ણ થશે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ક્યારે આ જે વાહન ચાલકો છે તેમને ટ્રાફિક જામમાંથી મુક્તિ આપશે તે જોવાનું રહેશે.